जय श्री स्वामीनारायण स्टूडेंट, आई वेलकम यू ऑल इन द लेक्चर्स ऑफ CMTS. ओके, सो इन द प्रीवियस लेक्चर वी लर्न अबाउट द इंटरफेस ऑफ द स्कैनर. એટલે કે આપણે જે છે એ ગયા લેક્ચરની અંદર સ્કેનરના ઇન્ટરફેસ છે એના વિશે ભણ્યા હતા. એટલે કે હાઉ વી કનેક્ટ ધ સ્કેનર ટુ ધ કમ્પ્યુટર સિસ્ટમ. એટલે કે આપણે કમ્પ્યુટર સિસ્ટમને આપણે સ્કેનરને કમ્પ્યુટર સિસ્ટમ જોડે કેવી રીતે કનેક્ટ કરી શકીએ. સો ધીસ ઇઝ ધ ઇન્ટરફેસ. ઓકે, દેટ હાઉ વી કનેક્ટ અવર પર્ટિક્યુલર સિસ્ટમ ઓર હાઉ ટુ કનેક્ટ અવર સ્કેનર ટુ ધ પર્ટિક્યુલર સિસ્ટમ. તો વી કેન કનેક્ટ અવર કમ્પ્યુટર ટુ ધ સ્કેનર યુઝિંગ ધીસ કાઇન્ડ ઓફ ધ ફર્સ્ટ ઇઝ અ સિરિયલ એલ પેરેલલ ઇન્ટરફેસ એઝ વેલ એઝ ધ યુએસબી એન્ડ નેટવર્ક કે ઇન્ફારેડ એન્ડ સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ કે IEEE ફાયર વાયર એઝ વેલ એઝ ધ વાયરલેસ. ઓકે, સો વી કેન કનેક્ટ અવર સ્કેનર ટુ ધ પર્ટિક્યુલર કમ્પ્યુટર. એટલે કે આપણે જે છે એ આપણા સ્કેનરને કમ્પ્યુટર સાથે જે છે એ ફાયર વાયર જે છે એ સિરિયલ પેરેલલ ઇન્ટરફેસ, સિરિયલ ઇન્ટરફેસ, SCSI ઇન્ટરફેસ જે છે એ આ બધા ઇન્ટરફેસનો ઉપયોગ કરી અને આપણે આપણું સ્કેનર જે છે એ કમ્પ્યુટર સિસ્ટમ જોડે કનેક્ટ કરી શકીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ ઇન્ટરફેસ વિચ વી લર્ન ઇન અ પ્રીવિયસ લેક્ચર. એઝ વી નો દેટ ધ ફાયર વાયર ઇઝ ધ ઇન્ટરફેસ વિચ પ્રોવાઈડ ધ હાઈ ટ્રાન્સફર રેટ. ઇટ મીન્સ દેટ વી કેન ટ્રાન્સફર ધ ડેટા ફ્રોમ ધ સ્કેનર ટુ ધ કમ્પ્યુટર હાઈ, મતલબ સ્પીડલી. વી કેન ટ્રાન્સફર ઇટ હાઈ ટ્રાન્સફર રેટ, ઇટ મીન્સ દેટ વી કેન ટ્રાન્સફર ધ ડેટા સ્પીડલી. ઓકે, ઓલ્સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ ધ ઇન્ટરફેસ, દેટ ઇઝ અ વાયરલેસ ઇન્ટરફેસ એન્ડ ધ વાયર ઇન્ટરફેસ. ઓકે, સો USB ઇઝ ઓલ્સો અ વાયર્ડ ઇન્ટરફેસ વિચ ઇઝ યુઝ ટુ કનેક્ટ અ સ્કેનર ટુ ધ પર્ટિક્યુલર કમ્પ્યુટર સિસ્ટમ. ઓકે, સો ધીસ આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ ઇન્ટરફેસ વિચ વી લર્ન ઇન અવર પ્રીવિયસ લેક્ચર. ઓકે, આજે જે છે એ આપણે જોવાનું છે પ્રિન્ટર વિશે. સો વોટ ઇઝ અ પ્રિન્ટર? જનરલી જે છે એ યુ સી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ પ્રિન્ટર ઇન યોર રૂટીન લાઈફ. ઓકે, એટલે આપણે જે છે આપણી રૂટીન લાઈફની અંદર અલગ અલગ પ્રકારના પ્રિન્ટર જે છે એ જોઈએ છીએ. ઓકે, અને એઝ વી નો દેટ આપણને બધાને ખબર છે કે પ્રિન્ટર ઇઝ યુઝડ ટુ પ્રિન્ટ ધ ડિજિટલ કોપી ઓફ ધ ઇન્ફોર્મેશન ટુ ધ હાર્ડ કોપી. એટલે કે આપણને જે છે એ ખબર છે કે ભાઈ પ્રિન્ટર શેના માટે ઉપયોગમાં આવે છે, તો કે પ્રિન્ટર જે છે એ હા સોફ્ટ કોપી જે છે ઇમેજ હોય કે ડોક્યુમેન્ટ હોય તો એ હાર્ડ કોપીને સોફ્ટ કોપીને હાર્ડ કોપીની અંદર કન્વર્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે. ઇટ મીન્સ વી કેન સે દેટ કે ધ ડિજિટલ કોપી ઓફ ધ ઇમેજ ઓર ડોક્યુમેન્ટ કેન પ્રિન્ટ ઓર જનરેટ અ હાર્ડ કોપી યુઝિંગ ધ પ્રિન્ટર. ઓકે, સો અ પ્રિન્ટર ઇઝ અ એક્સટર્નલ આઉટપુટ ડિવાઇસ that takes the data from a computer and generate output in a form of graphics or text on a paper. એટલે કે પ્રિન્ટર જે છે એક એવું એક્સટર્નલ આઉટપુટ ડિવાઇસ છે કે જે કમ્પ્યુટરમાંથી ડેટા જે લે છે અને એને આઉટપુટ ફોર્મમાં ગ્રાફિક્સ અથવા તો ટેક્સ્ટ જે છે એના ફોર્મમાં પેપર ઉપર જે છે એ આઉટપુટ પ્રિન્ટ કરે છે. એટલે કે પ્રિન્ટર જે છે એ આઉટપુટ ડિવાઇસ છે એ પણ આપણા એક ધ્યાનમાં રાખવાનું છે કે પ્રિન્ટર ઇઝ અ આઉટપુટ ડિવાઇસ વિચ ઇઝ યુઝડ ટુ પ્રિન્ટ ઓર પ્રિન્ટ ધ ડેટા ઓફ ધ કમ્પ્યુટર ઇન અ હાર્ડ કોપી ફોર્મ. ઓકે, એટલે કે આપણે પેપર હાર્ડ કોપી ઇન ધ સેન્સ કે આપણે પેપરમાં જે છે એ પ્રિન્ટ કરવા માટે આપણે જે છે એ આ પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો
આપણે જે છે એ પ્રિન્ટરના ઉપયોગ માટે જે છે એ પ્રકાર આપણે જે છે એ જોવા પડશે કે હાઉ મેની ટાઈપ્સ ઓફ ધ પ્રિન્ટર્સ આર જનરલી અવેલેબલ. ઓકે, સો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ધ પ્રિન્ટર દેટ ફર્સ્ટ વન ઇઝ અ ઇમ્પેક્ટ પ્રિન્ટર એન્ડ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઓકે, એટલે કે બે પ્રકારના જનરલી પ્રિન્ટર છે, એક જે છે એ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, બીજું જે છે એ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. તો હવે જે છે એ જોવાનું છે સૌથી પહેલાં કે વોટ ઇઝ અ ઇમ્પેક્ટ પ્રિન્ટર, એટલે કે ઇમ્પેક્ટ પ્રિન્ટર શું છે. તો એન ઇન્ટેક્ટ પ્રિન્ટર મેક્સ અ કોન્ટેક્ટ વિથ ધ પેપર, એટલે કે ઇમ્પેક્ટ પેપર જે ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એ પેપર જોડે કોન્ટેક્ટ બનાવે છે. ઇટ યુઝ્યુઅલી ફોર્મ્સ ધ પ્રિન્ટ ઇમેજ બાય પ્રેસિંગ એન ઇન્ક રિબિન અગેન્સ્ટ ધ પેપર યુઝિંગ અ હેમર ઓર પિન્સ. ઓકે, એટલે કે ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર શું હોય કે એમાં જે છે એ આપણે જનરલી જે છે એની અંદર એ સો ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર કેવું હોય કે એન ઇમ્પેક્ટ પ્રિન્ટર મેક્સ ધ કોન્ટેક્ટ વિથ ધ પેપર, એટલે કે પેપર જોડે કોન્ટેક્ટ બનાવશે. ઇટ ઇઝ યુઝ્યુઅલી ફોર્મ અ પ્રિન્ટ ઇમેજ બાય પ્રેસિંગ અ ઇન્ક રિબન અગેન્સ્ટ ધ પેપર યુઝિંગ અ હેમર ઓર પિન્સ. ઓકે, સમ એક્ઝામ્પલ આપણે જોઈએ તો સૌથી પહેલાં જે છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે. ઓકે, તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કેવું હોય અને કેવી રીતે વર્ક કરે અને ઇમ્પેક્ટ પ્રિન્ટર કેવી રીતે કોને કહેવાય, ચલો આપણે એ જોઈએ. સો ઇન ધીસ ફિગર ઓર ઇન ધીસ ઇમેજ યુ કેન સી ધ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, એટલે કે આ જે છે એની અંદર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર તમે જોઈ શકો છો. હવે આપણે એ જોઈએ કે કામ કેવી રીતે કરે છે. ઓકે, સો સો લેટ્સ સી ધ હાઉ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર વર્ક્સ. તો એની અંદર અહીંયા જે છે તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. ઓકે, અહીંયા જે છે એ એક મૂવેબલ હેડ આપેલો છે એ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, અને આ જે છે એ મૂવમેન્ટ કરે છે. હવે જુઓ અહીંયા, જુઓ આ જે છે ને, ધીસ ઇઝ ધ મૂવેબલ હેડ. આ જે છે એ જેવી રીતે આપણે ટાઈપરાઇટરમાં સતત મૂવમેન્ટ કરતા હોય છે એવી રીતે આ જે છે એ અહીંયા સતત ઓટોમેટિકલી મૂવ કરશે. એના આગળ જે છે એ એક કાર્બનની રિબિન લગાવેલી હશે અને એ રિબિન ઉપર જે છે એ ટાઈપરાઇટરમાં જેવી રીતે અક્ષરો પ્રિન્ટ થાય છે એવી રીતે અહીંયા જે છે એ અક્ષરો પ્રિન્ટ થશે. ઓકે, એટલે કે અહીંયા જે છે તમે સતત જોઈ શકો છો કે આ જે છે હેડ એ સતત ફર્યા કરે છે અને જેટલા એરિયાની અંદર જે છે એ પ્રિન્ટ કરવાનું છે એટલા એરિયાની અંદર જે છે એ સતત મૂવમેન્ટ કરે છે. ઓકે, અને જે છે એ વન બાય વન લાઇન બાય લાઇન જે છે એ લખે છે અને આ આખું પેજ જે છે એ ડોટ ડોટથી બનેલું હોય છે, પિક્સલથી બનેલું હોય છે, એટલે આને જે છે એ ડોટ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇફ યુ સી ધીસ પેજ ફ્રોમ ધી ક્લોઝર સાઇટ then you find the small small pixel using that pixel this image or this document is created, that's why this printer is known as a dot matrix printer. અને આ જે છે એ આની આગળ જે છે એ રિબન લગાવેલી હશે અને રિબન થી જે છે એ અક્ષરો પ્રિન્ટ કરેલા હશે. ઇટ મીન્સ કે ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર જે છે પ્રિન્ટર જે છે એ ડાયરેક્ટ પેપર જોડે કોન્ટેક્ટમાં આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને ધીસ ઇઝ ધ હાઉ ધ ઇમ્પેક્ટ પ્રિન્ટર વર્ક્સ. ઓકે, તો આવી રીતે જે છે એ ઇમ્પેક્ટ પ્રિન્ટર વર્ક કરશે. ધેન ધ નેક્સ્ટ ઇઝ ધ ડેઝી વ્હીલ પ્રિન્ટર, ધીસ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ ઇમ્પેક્ટ પ્રિન્ટર. ધેન ધ લાઇન પ્રિન્ટર, ધીસ ઇઝ ઓલ્સો અ એક્ઝામ્પલ ઓફ ઇમ્પેક્ટ પ્રિન્ટર. એન્ડ ડ્રમ પ્રિન્ટર એન્ડ ચેન પ્રિન્ટર, સો ધીસ આર ધ એક્ઝામ્પલ
વિચ ઇઝ નોન એઝ અ ઇમ્પેક્ટ પ્રિન્ટર, કે જેની અંદર જે છે, ઇટ મીન્સ ધીસ પ્રિન્ટર ઇઝ યુઝડ ઇન અ અર્લિયર ટાઈમ. ઓકે, એટલે કે જૂના જમાનાની અંદર જે છે એ આ પ્રિન્ટર જે છે આવા પ્રકારના ઉપયોગમાં લેવાતા હતા. એના પછી જે નેક્સ્ટ ટાઈપ જે છે એ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, એટલે કે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર ડુ નોટ યુઝ અ સ્ટ્રાઇકિંગ ડિવાઇસ ટુ પ્રોડ્યુસ ધ કેરેક્ટર્સ ઓન ધ પેપર, એન્ડ બીકોઝ ધીસ પ્રિન્ટર ડુ નોટ હેમર અગેન્સ્ટ ધ પેપર ધે આર મચ ક્વાઇટર. ઓકે, એટલે કે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એ સ્ટ્રાઇકિંગ ડિવાઇસનો ઉપયોગ કરતા નથી. શેના માટે? તો કે કેરેક્ટર પ્રોડ્યુસ કરવા માટે. આની અંદર શું હોય છે કે રિબિન કેબલ આપેલી હોય છે, રિબિન કેબલ ઉપર જે છે એ હથોડી પ્રેસ થાય અને એની સામેની બાજુ પેપર આપેલું હોય છે, એટલે એના લીધે પ્રિન્ટ થાય છે. પણ હકીકતમાં નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર એવી રીતે થતું નથી. ઓકે, એની અંદર હેમર જે છે ઉપયોગમાં લેવાતી નથી, અને એ જે છે એ આપણે ઇમ્પેક્ટ પ્રિન્ટર કરતાં સાયલેન્ટ છે. ઇંક જેટ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટર જે છે એ બે પ્રિન્ટર જે છે એ આપણે નોન ઇમ્પેક્ટ પ્રકારના પ્રિન્ટર છે, કે જેમણે આપણે ડિટેલમાં ભણવાના છે. સો ધીસ ઇઝ ધ ઇંક જેટ પ્રિન્ટર, ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ઇંક જેટ પ્રિન્ટર, એન્ડ ધીસ ઇઝ ધ એકચ્યુઅલી વર્કિંગ ઓફ ધ ઇંક જેટ પ્રિન્ટર, અથવા તો કેવી રીતે ઇંક જે છે એ વર્ક કરશે એ છે. તો એના પહેલાં આપણે એનું વર્કિંગ સમજી લઈએ, પછી ઇમેજ જોઈશું તો વધારે આપણને આઈડિયા આવશે. તો ઇન ઇંક જેટ પ્રિન્ટર્સ વર્ક ઇન ધ સેમ ફેશન એઝ અ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઇન ધ ફોર્મ ઇમેજ ઓર કેરેક્ટર વિથ ધ લિટલ ડોટ્સ. એટલે કે ઇંક જેટ પ્રિન્ટર જે છે એ ડોટ મેટ્રિક્સ જેવું સેમ ટુ સેમ છે એવું ને એવું જ રીતે કામ કરશે, અને ઇમેજ અને કેરેક્ટર જે છે એ નાના નાના ડોટ્સ છે એના બનેલા હશે. હાઉ એવર ધ ડોટ્સ આર ફોર્મડ બાય ટીની ડ્રોપલેટ્સ ઓફ ઇંક, એટલે કે જે આપણા ડોટ્સ હશે એ નાના નાના ઇંકના ડ્રોપ હશે ને એના બનેલા હશે. ઓકે, ઇંક જેટ પ્રિન્ટર્સ ફોર્મ કેરેક્ટર્સ ઓન અ પેપર બાય સ્પ્રેઇંગ ઇંક ફ્રોમ ટીની નોઝલ થ્રુ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ દેટ એરેન્જ ધ ચાર્જ ઇંક પાર્ટિકલ ઇન ટુ ધ કેરેક્ટર્સ એટ ધ રેટ ઓફ એપ્રોક્સિમેટલી 250 કેરેક્ટર પર સેકન્ડ. એટલે કે ઇંક જેટ પ્રિન્ટરની અંદર શું હશે કે જે કેરેક્ટર જે છે એ શેના બનતા હશે, તો પેપર ઉપર જે છે એ ઇંકને નાના નાના નોઝલ દ્વારા સ્પ્રે કરવામાં આવતું હશે થ્રુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઉપયોગ કરીને. દેટ એરેન્જ ધ ચાર્જ ઇંક પાર્ટિકલ ઇન ટુ ધ કેરેક્ટર, એટલે કે આ જે એરેન્જમેન્ટ જે છે એ આખું કેરેક્ટર જે છે એ બને છે એટ ધ રેટ ઓફ એપ્રોક્સિમેટલી, એટલે કે 250 કેરેક્ટર પર સેકન્ડ. એટલે કે આ નોઝલમાંથી જે ઇંક સ્પ્રે થાય છે એ સ્પ્રિંકના સ્પ્રે થાય છે, એ સ્પ્રે ઇંક જે છે એ ઇંકમાંથી એક સેકન્ડમાં 250 કેરેક્ટર જે છે જનરેટ અથવા તો પ્રિન્ટ કરી શકાય છે. ધ ઇંક ઇઝ એબ્ઝોર્બ્ડ ઇન ટુ ધ પેપર એન્ડ ડ્રાયસ ઇન્સ્ટન્ટલી, એટલે કે ઇંક જે છે એ પેપર દ્વારા શોષી લેવામાં આવે છે અને એ સરળતાથી સૂકાઈ જાય છે, ડ્રાય એટલે સૂકાઈ જાય છે. વેરિયસ કલર્સ ઓફ ઇંક કેન ઓલ્સો બી યુઝડ, એટલે કે અલગ અલગ પ્રકારની ઇંકનો ઉપયોગ પણ થઈ શકે છે. સેવરલ મેન્યુફેક્ચરર્સ પ્રોડ્યુસ અ કલર ઇંક જેટ પ્રિન્ટર, સમ ઓફ ધીસ પ્રિન્ટર્સ કમ વિથ ઓલ ધેર કલર ઇંક્સ ઇન ધ કાર્ટરેજ, એટલે કે ઘણા બધા મેન્યુફેક્ચર જે છે એ કલર ઇંક જેટ પ્રિન્ટર જે છે એ બનાવે છે, અને એમાંથી થોડા ઘણા જે છે એ કમ વિથ ઓલ ધેર કલર્સ ઇંક કાર્ટેજ, એટલે કે એની અંદર કલર ઇંક કાર્ટેજ આપેલી હોય છે. સો સેવરલ મેન્યુફેક્ચરર્સ આર પ્રોડ્યુસ અ કલર ઇંક જેટ, સમ ઓફ ધીસ કમ વિથ ધ ઓલ કલર ઇંક ઇન અ કાર્ટેજ, એટલે કે ઘણી વખતે ઘણા બધા મેન્યુફેક્ચરર જે છે એ એક કરતાં વધારે કલરવાળા ઇંક જેટ પ્રિન્ટર જે છે એ મેન્યુફેક્ચરિંગ કરે છે. અને પછી જે છે એ ઇફ યુ વોન્ટ ટુ રિપ્લેસ વન કલર યુ મસ્ટ રિપ્લેસ ઓલ ધ કલર્સ
Other color inkjet printer allow you to replace ink individually. એટલે કે આની અંદર પણ પ્રોબ્લેમ શું થાય છે કે જો તમારો એકાદો કલર ખતમ થઈ જાય તો તમારે આખે આખી કલર કાર્ટ્રેજ જે છે એ તમારે ફરીથી રિપ્લેસ કરવી પડે છે. જ્યારે બીજા જે ઇંકજેટ પ્રિન્ટર આવે છે એની અંદર શું હોય છે તો કે અલગ અલગ જેટલા કલર આપણા પ્રિન્ટિંગની અંદર યુઝ થવાના હોય છે એ અલગ અલગ પ્રકારના જે છે એ મતલબ એના કન્ટેનર આવે છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના જે છે એ કલર આપણે પૂરી શકીએ છીએ કે મતલબ આપણા યુઝ પ્રમાણે જે કલર ખતમ થઈ જાય એ કલર આપણે એડ કરી અને એ ઇંકજેટ પ્રિન્ટરનો કલર પ્રિન્ટર તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ધીસ પ્રિન્ટર આર અ બેટર ચોઇસ ઇફ યુઝર યુઝ વન કલર મોર દેન અનધર અધર કલર. એટલે કે ઇંકજેટ પ્રિન્ટર જે છે એ યુઝર માટે બેસ્ટ છે કે જેમને કોઈ પણ એક જ કલરની અંદર પ્રિન્ટિંગ કરવાનું હોય. સો ધીસ પ્રિન્ટર પ્રોડ્યુસ લેસ નોઇઝ એન્ડ પ્રિન્ટ ઇન અ બેટર ક્વોલિટી વિથ ગ્રેટર સ્પીડ. એટલે કે ઇંકજેટ પ્રિન્ટર જે છે એ નોઇઝ એટલે કે ઓછું ડિસ્ટર્બન્સ એટલે કે એની ક્લેરિટી જે છે એ વધારે હોય છે અને એની પ્રિન્ટ ક્વોલિટી જે છે એ પણ સારી હોય છે અને સાથે એની સ્પીડ જે છે એ હાઈ હોય છે. ધેન ધ નેક્સ્ટ વન ઇઝ ધ લેઝર પ્રિન્ટર. ઓકે, તો લેઝર પ્રિન્ટર જે છે કે તો પહેલાં આપણે જે છે એને આ આપણી ગ્રાફિકલ ઇમેજ જે છે એ થોડી સમજી લઈએ. તો જુઓ અહીંયા જે છે એ કેવી રીતનું છે, પેપર ફીડ છે. અહીંયા જે છે એ એની રીબીન કેબલ આપેલું છે. ઓકે, અહીંયા જે છે એ બેલ્ટ આપેલો છે. ધીસ ઇઝ ધ પ્રિન્ટેડ હેડ એસેમ્બલી, મૂવ બેક એન્ડ ફોરવર્ડ. ઓકે, પેપર ફીડ છે. ઓકે, આ જે છે નીચેના એ પેપર રોલર છે, આ તમે જો છો એ પેપર એક્ઝિટ છે. પેપર ફીડ એટલે અહીંયાથી પેપર નાખવાનું, અહીંયાથી પેપર બહાર નીકળશે. ઓકે, હવે અહીંયા જે છે એ કંટ્રોલરી સર્કિટ છે. અહીંયા જે છે એ પ્રિન્ટ હેડ સ્ટેપર મોટર આપેલી છે, આ રહી એ. ઓકે, અને આ જે છે એ સ્ટેબિલાઇઝર બાર છે અને અહીંયા જે છે એ પ્રિન્ટેડ ઇમેજ છે. કહેવાનો મતલબ શું કે જ્યારે તમે અહીંયાથી પેપર ફીડ કરશો અને અહીંયા બહાર નીકળશે એ વખતે જે છે એ થશે શું, તો કે અહીંયાથી જે છે એ કલર જે છે એ એના પર છાંટવામાં આવશે. શેનાથી? ટીની નોઝલ સ્પ્રે દ્વારા. અને જેટલા એરિયાની અંદર પ્રિન્ટ કરવાનું હશે એટલા એરિયાની અંદર જે છે એ નોઝલથી કલર સ્પ્રે કરવામાં આવશે. એન્ડ અકોર્ડિંગ ટુ ધ સ્પ્રે ઓફ ઇન્ક ઓન ધ પેજ ધ ઇમેજ ઇઝ પ્રિન્ટેડ. બટ ધીસ ઇઝ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ ઇંકજેટ પ્રિન્ટર. ઓકે, ધેન ધ નેક્સ્ટ વન ઇઝ લેઝર પ્રિન્ટર એન્ડ ધીસ ઇઝ ધ જનરલ કન્સ્ટ્રક્શન ઓફ ધ લેઝર પ્રિન્ટર. એટલે કે લેઝર પ્રિન્ટરની અંદર કેવી રીતનું હશે એ જનરલી આ છે. અહીંયા જે છે તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ પેપર ટ્રે. જ્યારે આ મશીન ચાલુ થશે તો અહીંયાથી પેપર જે છે એ અહીંયા ઉપર આવશે. ઓકે, અહીંયા જે છે એ મેઇન જે પ્રિન્ટિંગનું કામ જે છે એ અહીંયા થશે કે અહીંયાથી જે છે એ લેઝરનું કિરણ આવશે અને એ જે છે એ આ ડ્રમ જે સર્ક્યુલર થાય છે એના ઉપર પડશે અને એના બેઝ ઉપર જે છે એ પ્રિન્ટરમાં પ્રિન્ટ જે છે એ કરવામાં આવશે. ધીસ ઇઝ ધ ફ્યુઝર અને પછી અહીંયા થઈ અને આપણું પેજ જે છે એ ધીમે રહીને બહાર નીકળી જશે. ઓકે, કેવી રીતે વર્કિંગ થાય છે ચલો જોઈએ. તો લેઝર પ્રિન્ટર વર્ક્સ લાઇક અ ફોટોકોપી મશીન. એટલે કે લેઝર પ્રિન્ટર જે છે એ ફોટોકોપી મશીન છે એવી રીતે કામ કરે છે. લેઝર પ્રિન્ટર પ્રોડ્યુસ ઇમેજ ઓન અ પેપર બાય ડાયરેક્ટિંગ અ લેઝર બીમ એટ અ મિરર વિચ બાઉન્સ ધ બીમ ઓન ટુ અ ડ્રમ. એટલે કે લેઝર પ્રિન્ટરની અંદર જે છે ઇમેજ પ્રોડ્યુસ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો કે ડાયરેક્ટ અ લેઝર એટલે કે અહીંયા જે છે આ લેઝર એ લેઝરને આ જે છે એ મિરર ઉપર પાસ કરવામાં આવે છે અને એ પાસ કરેલું લેઝર જે છે સીધું ડ્રમ ઉપર રિફ્લેક્ટ થાય છે. ઓકે, એટલે કે અ લેઝર પ્રિન્ટર પ્રોડ્યુસ એ ઇમેજ ઓન અ પેપર બાય ડાયરેક્ટિંગ અ લેઝર બીમ એટ અ મિરર વિચ બાઉન્સ ધ બીમ ઓન ટુ અ ડ્રમ. એટલે કે લેઝર પ્રિન્ટરની અંદર ઇમેજ પ્રોડ્યુસ થાય છે પેપર ઉપર કેવી રીતે, તો કે બાય ડાયરેક્ટિંગ અ લેઝર બીમ એટલે કે લેઝર બીમને ડાયરેક્ટ કરવાનું ક્યાં, તો કે આ મિરર ઉપર અને એ મિરર ઉપર જે બાઉન્સ કરેલો અથવા તો એ લેઝર બીમ છે એને ડ્રમ ઉપર પાડવાનો. ધ ડ્રમ હેઝ અ સ્પેશિયલી કોટિંગ ઓન ઇટ ટુ વિચ
ટોનર એટલે કે એન્ડ ઇંક પાવડર સ્ટીક એટલે કે જે ડ્રમ જે છે એ સ્પેશિયલી કોટિંગ હોય શેનું તો ટોનરનું અને ટોનરની અંદર શું હોય તો કે ઇંકનો પાવડર હોય ઓકે જે ડ્રમ ઉપર ચોટેડેલો હોય યુઝિંગ ધ પેટર્ન્સ ઓન સ્મોલ ડોટ્સ અ લેઝર બીમ કન્વે ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ કમ્પ્યુટર ટુ અ પોઝિટિવલી ચાર્જ ડ્રમ ટુ બીકમ અ ન્યુટ્રલાઇઝ એટલે કે આપણે જે આપણું જે ડ્રમ જે છે એના ઉપર ઇંકનો પાવડર છે અને લેઝર જે છે એ ઇન્ફોર્મેશન જે છે એ પોઝિટિવ ચાર્જ જે ડ્રમ જે છે એના ઉપર રિફ્લેક્ટ કરે છે ઓકે અને આપણું જે છે એ લેઝર બીમ જે છે એની અંદર નેગેટિવ મતલબ પાર્ટિકલ્સ અથવા તો નેગેટિવ હશે અને જ્યારે આપણે ડ્રમ જે છે એના પર પોઝિટિવલી ચાર્જ હશે તો પોઝિટિવ અને નેગેટિવ જે છે એ ન્યુટ્રલ થઈ જશે ફ્રોમ ઓલ ધોઝ એરિયા ઓફ ડ્રમ વિચ બીકમ અ ન્યુટ્રલાઇઝ ધ ટોનર ડિટેચ ઓકે એટલે કે આ જે એરિયા જે છે કે જેમાં ડ્રમ લગાવેલું છે અને એ જેટલો પોર્શન ન્યુટ્રલાઇઝ થાય છે એટલા પોર્શનની અંદરની ઇન્ફોર્મેશન જે છે એ પેજ ઉપર પ્રિન્ટ થશે એઝ ધ પેપર રોલ્સ બાય ધ ડ્રમ ધ ટોનર ઇઝ ટ્રાન્સફર ટુ ધ પેપર પ્રિન્ટિંગ ધ લેટર્સ ઓર અધર ગ્રાફિક્સ ઓન ધ પેપર એટલે કે જેવી રીતે ડ્રમ જે છે એ ફરશે જેવું ડ્રમ ફરશે એવી રીતે ટોનર જે છે એ એના ન્યુટ્રલાઇઝ પાર્ટિકલ જે છે એને પેપર ઉપર પ્રિન્ટ કરવા માટે મોકલી આપશે અને જે છે એ પેપર પ્રિન્ટ થશે અ હોટ રોલર બોન્ડ્સ ધ ટોનર ટુ ધ પેપર એટલે કે જે હોટ રોલર બોન્ડ્સ જે છે એ પેપર ઉપર જે છે એ પેપર ઇમેજ જે છે એ અને કન્ટેન્ટ જે છે એ પ્રિન્ટ કરશે લેઝર પ્રિન્ટર યુઝ બફર્સ દેટ સ્ટોર એન્ડ એન્ટાયર પેજ એટ અ ટાઈમ વેન અ હોલ પે ઇઝ લોડેડ ઇટ વિલ બી પ્રિન્ટેડ એટલે કે લેઝર પ્રિન્ટર જે છે એ બફરનો ઉપયોગ કરે છે કે જે આખે આખું પેજ જે છે એને એક સમયે સ્ટોર કરી રાખે છે અને પછી જે છે એ જ્યારે પેપર લોડ થાય ત્યારે એક સાથે જ પ્રિન્ટ કરી દે છે ધ સ્પીડ ઓફ લેઝર પ્રિન્ટર ઇઝ હાઈ એન્ડ ધે પ્રિન્ટ ક્વાઇટલી વિધાઉટ પ્રોડ્યુસિંગ મચ નોઇઝ એટલે કે લેઝર પ્રિન્ટર જે છે એ હાઈ અને હાઈ ક્વોલિટી અને એનું પ્રોડક્શન જે છે એમાં નોઇઝ એટલે કે ડિસ્ટર્બન્સ આવતું નથી ઇમેજ જે છે એકદમ ક્લિયર આવે છે મેની હોમ યુઝ લેઝર પ્રિન્ટર કેન પ્રિન્ટ 8 પેજ પર મિનિટ બટ ફાસ્ટર એન્ડ પ્રિન્ટ એપ્રોક્સિમેટલી 21,000 લાઇન્સ પર મિનિટ ઓર 437 પેજ પર મિનિટ ઇફ ઇચ પેજ કન્ટેન્ટ 48 લાઇન્સ એટલે કે ઘણી જગ્યાએ ઘરની અંદર પણ લેઝર પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર એક મિનિટની અંદર 8 પેજ જે છે પ્રિન્ટ થાય છે અને જો ફાસ્ટર પ્રિન્ટિંગ કરીએ તો એપ્રોક્સિમેટલી 21,000 લાઇન પર મિનિટ જે છે એ પ્રિન્ટ થાય છે અને એટલે કે 437 પેજ પર મિનિટ ઇફ એટલે કે જો પેજની અંદર 48 લાઇન હોય તો એક મિનિટની અંદર 47 પેજ જે છે એ પ્રિન્ટ થશે ઓકે સો ધીસ ઇઝ ધ લેઝર પ્રિન્ટર સો યોર ક્વેશ્ચન ઇઝ રાઇટ અ શોર્ટ નોટ ઓન અ પ્રિન્ટર્સ એટલે કે આપણે જે છે તમારે શોર્ટ નોટ લખવાની છે પ્રિન્ટર ઉપર અને એ જે છે એ પ્રિન્ટરની ઇમેજ એ તમારે એટેચ કરવાની રહેશે એના ડાયાગ્રામ જે છે એ પણ એટેચ કરવાના રહેશે ઓકે તો આવી રીતે જે છે એ તમારે પ્રિન્ટર જે છે એની થિયરી લખવાની છે ઓકે તો હું આશા રાખું છું કે તમને આ લેઝર પ્રિન્ટર અને આપણે આગળ જોયું ઇંકઝેટ પ્રિન્ટર એની અંદર ખબર પડી હશે બીજા બધા પ્રિન્ટર છે ઓકે પણ આપણા સિલેબસની અંદર આ જે પ્રિન્ટર છે એ પ્રિન્ટર આપણે જોયા છે ઓકે તો આવતા લેક્ચરમાં આપણે જે છે એ નવો યુનિટ ચાલુ કરીશું દેટ ઇઝ અ યુનિટ 5 ઓકે ટિલ ટુડે વી હેવ કમ્પ્લીટેડ અવર 3 યુનિટ દેટ વન ઇઝ યુનિટ 1 યુનિટ 2 યુનિટ 3 એન્ડ ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ કન્ડક્ટ ધ લેક્ચર ઓફ ધ યુનિટ 5 ઓકે સો ટિલ
जय श्री स्वामीनारायण अस्तु। एंड थैंक यू।